આર્કટિકમાં હાઈ પ્રેશર સિસ્ટમમાં દબાણ વધતા અમેરિકામાં ગત શુક્રવારથી એક સાથે બે વાવાઝોડા ત્રાટક્યા છે. શનિવારે ત્રાટકેલા બ્લોકબસ્ટર વાવાઝોડાની અસર હજુ હળવી થાય તે પહેલાં અહીં રવિવાર હાર્પર વાવાઝોડું ત્રાટક્યું હતું. બે વાવાઝોડા ત્રાટકવાના કારણે અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે. અમેરિકાના મિડવેસ્ટ સ્ટેટમાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાવવામાં આવ્યું છે. હાર્પર વાવાઝોડું હવે ન્યૂ ઇંગ્લેન્ડ તરફ આગળ વધી રહ્યું છે. ઠંડા પવન અને હિમવર્ષાના કારણે અહીં 5,000થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસે 15 અલગ અલગ રાજ્યોમાં વિન્ટર સ્ટોર્મ વોર્નિંગ જાહેર કરી છે. સાઉથ ઇસ્ટ મિઝોરીથી મેન સુધીના વિસ્તારો વાવાઝોડાની અસર હેઠળ છે, જેના કારણે 10 કરોડથી વધુ લોકોને જોખમ ઊભો થયો છે.